एकलव्य विद्या संकुल। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? आज नो विषय छे गुजराती। आपणे स्वा पोथी मां प्रश्न नंबर 1 થી ને 8 સુધી ને આપણે સ્વા માં લખ્યું બરોબર। હવે આપણે પ્રશ્ન નંબર 9 લખીશું, પણ એ પહેલા આપણે કકો લઈ લઈએ, કુવાળો બરોબર। તો કુને દીર્ઘવાળો કુ બરોબર, તો શું લખવાનું? કુને દીર્ઘવ કુ, ખુને દીર્ઘવ ખુ, ગુને દીર્ઘવ ગુ, ખુને દીર્ઘવ ઘુ, પછી ચુ, છુ, છુ આવે ને છુ, પછી ઝુ બરોબર ને, ઝુ પછી શું આવશે? ઝુ પછી શું આવશે? ઝુ પછી શું આવશે? ટુ, ટુ, ઠુ, ડુ, ઢુ, ઢુ આવે ને, ઢુ પછી શું આવે બોલો? જોઈ, ઢુ પછી શું આવશે? અણુ, શું આવશે? પછી તુ, તુ પછી શું આવશે? થુ, દુ, ધુ, નુ, પુ, પુ પછી શું આવશે? ફુ, બુ, બુ પછી ભુ, ભુ પછી શું આવે બોલો? જો મેડમ તો ભૂલી ગયા, હવે હવે શું આવશે? ભુ પછી ને લખો જોઈ, ભુ પછી આખો કકોલ બોલી જવાનું ન આવડે તો જો, કુ, ખુ, ગુ, ગુ, છુ, છુ, ઝુ, ઝુ, ટુ, ઠુ, ડુ, ઢુ, ણુ, તુ, થુ, દુ, ધુ, નુ, પુ, ફુ, બુ, ભુ, ભુ પછી શું આવશે? મુ, યુ, રુ, લુ, વુ, શુ મીંડાવાળો, પછી કયો સ આવે? સ મીંડાવાળો ફાળ્યો સ, શુ, સુ, સુ પછી શું આવશે? હુ, હુ પછી શું આવશે? અણુ, પછી આવશે ક્ષુ, ક્ષુ પછી શું આવશે? જ્ઞુ, શું આવશે? જ્ઞુ બરોબર। જો કુ, ખુ, ગુ, ઘુ, છુ, છુ, ઝુ, 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 ટુ, ઠુ, ડુ, ઢુ, ણુ, તુ, થુ, દુ, ધુ, નુ, પુ, ફુ, બુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, સુ, શુ, શુ, હુ, ણુ, ક્ષુ ને જ્ઞુ। હવે આપણે શબ્દ લઈ લઈશું બરોબર। તો પહેલો શબ્દ આપણે લઈશું પૂજા, પુ, જા, પુને દીર્ઘવ પુ, જને કાનો જા, પૂજા, પછી આવશે દુ, ધી, દુ, ધી, શું? દુ, ધી, પછી બૂટ, બૂટ, મૂળા, મૂળા, પછી આવશે કૂદ, કૂદ, પછી 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 કયો વાક્ય લઈશું આપણે? કુકર, 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 મજૂર, મજૂર, કપૂર, પૂનમ, પૂનમ બરોબર, પછી નૂતન, નૂતન, પછી કબૂતર, કબૂતર, પછી આવશે તરબૂચ, તરબૂચ,
પછી લઈશું આપણે ભૂલચૂક ભૂલ ચૂક ભૂલચૂક પછી આપણે લઈશું ફૂલવડી ફૂલવડી પછી પીપુ શું આવશે પીપુડી પીપુડી શું પીપુડી હવે આપણે વાક્ય લઈ લઈએ બરોબર વિદ્યાર્થી મિત્રો તો પહેલું લઈશું નયન નયન સૂતર સૂતર વણ વણ નયન સૂતર વણ પછી બીજું વાક્ય લઈ લઈએ આપણે અમૂલ અમૂલ દૂધ અમૂલ દૂધ પી અમૂલ દૂધ પી પછી આપણે ત્રીજું વાક્ય લઈ લઈએ પિયુસ પી યુ સ પિયુસ દૂરબીન દૂરબીન આપ આ પ પછી પૂજા પૂજા બૂમ પાડ પૂજા બૂમ પાડ મયુર એ લખવાનું આ ચોથું આવશે પાંચમું મયુર મયુર દૂધી દૂધી લાવ મયુર દૂધી લાવ હવે આપણે છઠ્ઠું લઈ લઈએ સુહાની 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 ઝૂલા ઝૂલા ઉપર ઝૂલ સુહાની ઝૂલા ઉપર ઝૂલ બરોબર વિદ્યાર્થી મિત્રો મેં તમને કુદીર્ઘયવાળો કક્કો શબ્દ અને વાક્ય લખાયા છે આ તમારે નોટમાં લખવાના રહેશે હવે આપણે શ્વા લઈ લઈએ સ્વાપોથીમાં પાંટપેલો શરણાઈ ઢોલ અને રંગ મેં તમને પ્રશ્ન નંબર બીજો સ્વામાં કરાયો આમાં મેં તમને વાર્તા પણ કીધી ઉંદરોવાળી પ્રશ્ન નંબર પાંચમાં ખરા ખોટા પછી વાર્તામાં જે આવતું હોય એ પણ મેં તમને રાઇટ શીખવાડ્યું પછી પ્રશ્ન નંબર સાત તમારી શાળામાં ખૂબ જ ઉંદરો આવી જાય તો શું થાય એ પણ મેં તમને કરાયું પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર આઠ સાચો વિકલ્પ પસંદ કરીને રાઇટની નિશાની કરો એ પણ કરાયું હવે આપણે લઈ લઈએ પ્રશ્ન નંબર નવ યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો વાંસળીવાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા તો શું આવશે ઉંદરો છોકરાઓ કે વાંસળી તો શું આવશે વાંસળીવાળાએ પહેલી વખત શું આવશે વાંસળી વગાડી ત્યારે ગામના બધા છોકરા શું આવશે છોકરા તેની પાછળ ચાલ્યા પછી ઉંદરોની ખાલી જગ્યામાં લઈ જનાર વાંસળીવાળાએ ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા નહીં તળાવ હજાર કે નદી તો ઉંદરોને નદીમાં લઈ જનાર વાંસળીવાળાએ ગામ લોકોને કેટલા હજાર રૂપિયા શું આવશે હજાર રૂપિયા આપ્યા નહીં ત્રીજી ખાલી જગ્યા વાંસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી ખાલી જગ્યા લાગ્યો તો વાંસળીવાળો ક્યાં ઊભો રહ્યો ખેતરમાં વગાડવા કે ગામ તો ગામ વચ્ચે વાંસળીવાળો ગામ વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી શું વગાડવા લાગ્યો શું આવશે વગાડવા લાગ્યો
પછી વાસણી વાળાએ બીજી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા. તો શું આવશે? વાસણી વાળાએ બીજી વખત વાસણી, શું આવશે? વાસણી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેની પાછળ ચાલ્યા. હવે શું છે કે આ વાર્તામાં ચિત્રની નીચે રાઈટની અને અન્ય વાર્તાઓની ચિત્રની નીચે ખોટાની નિશાની કરો. તમારી સ્વામાં કઈ કઈ વાર્તા આવે છે? તો જા વાસરી વાળો છે તો હા, આ કાગડાએ અંદર કુંજામાં પાણી નાખ્યું છે, ઓલા પથરા નાખ્યા છે, કાકરા નાખ્યા તો ના. પછી આ વાસરી વાળો છોકરાઓને લઈને જાય છે તો કે હા. પછી આ વાર્તા આપણી સ્વામાં નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઈ લઈએ પ્રશ્નોના જવાબ. શું પ્રશ્નોના જવાબ શું છે? ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? શું લખ્યું છે? પ્રશ્ન નંબર 11. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો લખવાનું ગામમાં, તમારે આ સવાલ છે બરોબર, એની સામેથી જવાબ લખવાનો રહેશે. ગામમાં ઉંદરો, ઉંદરો ઘરમાં, બાગમાં, 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 પેટીમાં, પેટીમાં, કબાટમાં, કબાટમાં, ઉંદરો, ઉંદરો જોવા મળતા હતા. બરોબર, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં ઉંદરો જોવા મળતા હતા. ઉંદરો કેવા હતા? તો ઉંદરો મોટા, નાના, જાડા, પાતળા, પાતળા ઉંદર, કાળા, ધોળા ઉંદરો હતા. બરોબર વિદ્યાર્થી મિત્રો, ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં ઉંદરો જોવા મળતા હતા. ઉંદરો કેવા હતા? તો ઉંદરો મોટા, નાના, જાડા, પાતળા ઉંદરો, કાળા, ધોળા ઉંદરો હતા. હવે શું લખું છું? ઉંદરો લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી? તો ઉંદરોને લીધે, ઉંદરોને લીધે ખાવામાં, ખાવામાં, પછી આવશે પીવામાં, પીવામાં, ખાવામાં, પીવામાં, બેસવામાં, બેસવામાં, ઊંઘવામાં, ઊંઘવામાં, ચાલવામાં, ચાલવામાં, ફરવામાં, ફરવામાં મુશ્કેલીઓ, મુશ્કેલી થતી હતી, થતી હતી. બરોબર વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર પ્રશ્નને રિવિઝન કરી લઈએ. ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં ઉંદરો જોવા મળતા હતા. ઉંદરો કેવા હતા? ઉંદરો મોટા, નાના, જાડા, પાતળા ઉંદર, કાળા, ધોળા ઉંદરો હતા. ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી? ઉંદરોને લીધે ખાવામાં, પીવામાં, બેસવામાં, ઊંઘવામાં, ચાલવામાં, ફરવામાં મુશ્કેલીઓ થતી હતી. બરોબર, હું તમને પ્રશ્ન 1-3 લખાવું છું એટલે તમને તકલીફ પડે નહીં લખવામાં. બરોબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.